અને હવે સમાચારમાં વાત કરીશું ગુજરાતની લોકડાઉન પાર્ટ ટુની જ્યારે જાહેરાત થઈ ચૂકી છે અમદાવાદમાં પણ વધતા કેસને ધ્યાનમાં રાખીને કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં કરફ્યુ અમલી થયો છે જોકે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લોકોને બપોરે ત્રણ કલાકની છૂટ આપવામાં આવશે કુલ છવ્વીસ વ્યક્તિના ગુજરાતમાં મોત થયા છે સંક્રમિત કેસની સંખ્યા છે સાતસો પહેલેથી જ ગુજરાતના ઉદ્યોગો ઘણું નુકસાન સહન કરી રહ્યા છે એવી સ્થિતિમાં બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા પાસેથી જાણીએ કે ઉદ્યોગ જગતની આ લોકડાઉન વધાર્યા પછી પ્રતિક્રિયા શું છે લોકડાઉનના કારણે ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીઝે નુકસાન કર્યું છે ટેક્સટાઇલની જો વાત કરવામાં આવે તો મોટાભાગના જે ટેક્સટાઇલના જે યુનિટ્સ છે એમણે તો નુકસાન લોકડાઉન પહેલાંથી જ કરવાનું શરૂ કરી દીધું હતું કારણ કે મોટા ભાગના રિટેલ સેક્ટર્સ જે હતા મોલ્સ એ બંધ થઈ જવાના કારણે જે માલ છે એ એમનો એમ પડ્યો રહ્યો હતો આવી જ રીતે જે કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું એ ઉનાળાને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું હતું જે હવે વેચાઈ નહીં શકે મોટાભાગના વેપારીઓથી જ્યારે અમે વાત કરી તો એમનું કહેવું છે કે કે આવનારી દિવાળી સુધી કદાચ તેમના જે તેમનો જે ક્ષેત્ર છે એમાં કોઈ પણ પ્રકારની તેજી આવવાની કોઈ શક્યતા એમને દેખાતી નથી આવી જ રીતે ગુજરાતની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે છે એને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે સુરતનું જે ડાયમંડ સેક્ટર છે એ ડાયમંડ સેક્ટર પહેલાં તો યુએસ અને ચાઇનાના ટ્રેડ વોરના કારણે પછી હોંગકોંગમાં રહેતી પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના કારણે અને ત્યારબાદ ચાઇનામાં કોરોના વાયરસ અને હવે ઇન્ડિયામાં કોરોના વાયરસના કારણે આ જે સેક્ટર છે એ સેક્ટરને ખૂબ જ મોટી અસર થઈ છે મોટાભાગના જે લેબર્સ છે જે ડાયમંડ પોલિશર્સ છે એ તમામ અત્યારે ઘરે બેઠા છે ને જે ડાયમંડ પોલિશિંગ યુનિટ્સ છે એ તમામ યુનિટ્સ બંધ થઈ ચૂક્યા છે કેમિકલની વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બંધ હોવાના કારણે કેમિકલ સેક્ટર જે છે આખે આખું એના જે ઓર્ડર્સ છે એ ઓર્ડર્સ કેન્સલ થયા અને કેમિકલ જે ફેક્ટરીઝ છે એ કેમિકલ ફેક્ટરીઝ બધી જ બંધ થઈ ગઈ છે કેમિકલ ફેક્ટરીઝનો એક નાનકડો સેગમેન્ટ જે છે એ જે ફાર્માને પોતાના ક્લાયન્ટ તરીકે કેમિકલ્સ પૂરી પાડે છે એ કેમિકલ સેક્ટર જે છે એ માત્ર એ સેક્ટરમાં જ થોડુંક જે છે એ વેચાણ જોવા મળ્યું હતું કારણ કે ફાર્મા સેક્ટરમાં મોટાભાગની જે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ જે છે જે એસેન્શિયલ કોમોડિટી છે એ એસેન્શિયલ કોમોડિટીમાં ફાર્મા સેક્ટરમાં કેમિકલનો ઉપયોગ થયો હતો ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટર એ ફાયદો તો નથી જ કર્યો પરંતુ ફાર્મા સેક્ટરે નુકસાન પણ નથી કર્યું ફાર્મા સેક્ટરને પણ અસર પડી છે કારણ કે જે ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટ ખૂબ જ ખરાબ રીતે અફેક્ટ કર્યું છે આ ઇન્ડસ્ટ્રીને ફાર્મા સેક્ટરને એની સાથે સાથે જે રો મટીરિયલ છે જેની જે મોટા ભાગનું રો મટિરિયલ ચાઇના નાથી આવે છે એ રો મટીરિયલ ચાઇનાથી આવનારું રો મટીરિયલ પણ ન આવવાના કારણે ફાર્મા સેક્ટર જે છે ગુજરાતનું તેને પણ ખૂબ મોટી અસર થઈ છે